उनके लिए जोरदार ताली हो जाए। आइए हमारे बड़े भैया, केम छो अमदावाद? एला वरसाद नो माहौल छे पण बोलो केम छो अमदावाद? ओहो भाई, जारे जारे हूँ अमदावाद मा आऊ छू, अमदावाद ना कोई पण खूणा मा मारू उद्घाटन होय एटले गुजरात नी पब्लिक अने खास करीने अमदावाद ना लोको जे मने प्रेम आपे छे ने, एक ज वस्तु कहेवानुं मन थाय छे, खबर छे शुं? आई लव यू अमदावाद। बाकी अमदावाद ना लोको कोई नी पाछळ टाइम बगाड़े, अने जो तमे मारी पाछळ टाइम बगाड़ता हो तो एनो मतलब एम थाय छे के खजूर कांईक तो छे। एटले दिल थी कहेवानुं मन थाय यार કે તમે ગમે એટલા મોટા કલાકાર હો, તમને રાજકોટમાં પ્રેમ મળે, તમને સુરતમાં પ્રેમ મળે, તમને બરોડામાં પ્રેમ મળે, પણ જેનો પ્રેમ જે અમદાવાદના લોકો જેને પ્રેમ કરે, દિલથી પ્રેમ કરે છે અમદાવાદીઓ, કલાકાર માટે મરી જાય અમદાવાદીઓ, લાલાભાઈ એક માઇક છે કે નહીં બીજું આપો? લાલાભાઈ હું લાગે છે લાલાભાઈ અમદાવાદમાં આપણું આજકાલ બહુ હાલી ગયું છે, બસ આ બધાનો પ્રેમ છે ભાઈ, બીજું કઈ નથી। ઓહો, ઓલા મૂછો વાળા કાકા હોતા ને એવા, જુઓ ક્યાં છે? વાહ, તમારા ફાધર છે? ઓહો, આ જાઓ ઉપર આવો, ઉપર આવો સાહેબ। આ તો ઓલી કહેવત થઈ ગઈ, મૂછો હો તો નથુ લાલ જેસી હો, વાહ વરના ના હો, આવો આવો, આને કહેવાય પર્સનાલિટી। જોરદાર તાળી થઈ જાય, હાઈ બોડી, બધી ભગવાને બધી વસ્તુ આપી મને। લાલાભાઈ દુઃખ છે એ વાત તો કે મને ભગવાને હાઈટ નથી આપી, મને નથી આપી ભાઈ, એટલે આ વાત કરો માં નગર મારા પોપટ થઈ જાય, એ વાત એ છે, પણ પણ આપણી હાઈટ નથી, હા તોય આપણે ફેમસ છીએ છી, કેમ કે સાહેબ તમારું કામ એવું છે ભાઈ। ઓહો, ખોટું કીધું મેં? ગુજરાતમાં અત્યારે 253 ઘર બનાવ્યા છે, અને 254 નું ઘર વિછિયા તાલુકાનું સમઢિયાળા ગામ છે, તો ત્યાં 254 નું ઘર બનાવી રહ્યો છું, અને હર એક ઇવેન્ટમાં બોલું છું કે જ્યાં સુધી કામ કરતા રહેશું ગુજરાતીઓ માટે કામ કરતા રહેશું, પૈસા ભેગા કરવાના થતા જ નથી, બધું વાપરી નાખવાનું છે, તમે માનશો નહીં, મારા સાસરા વાળાને કહી દીધું કે સાદગીથી લગ્ન કરવાના છે, પૈસા બગાડવાના થતા નથી, અને લાલાભાઈને કહી દીધું કે લગ્ન કરો તો સાદગીથી કરશો, જે પૈસા વધે એ ગરીબો પાછળ વાપરશું આપણે, વાપરા આપણે એમ જો ભાઈ મંદિરમાં બેસી જાવ ના, એમ પાછી મંદિરમાં નો બે લોકો વાતું કરશે કે આ લોકો કંગાલ થઈ ગયા કે હું, ઈ વાતે હાજી, એટલે નાનું મોટું જમણવાર કરશું, એના ફોટા પાછા વાયરલ થાય, નગર પાછા તમે કહો કે આ તો કહેતા હતા સાતકી થી કર્યું અને પાછા અહીંયા શિખંડપુરી ખાય છે, એટલે નાનું મોટું કરશું, પણ હંમેશા એ માનું છું કે હાઈ ફાઈ લગ્ન કરવા કરતા નાના મોટા લગ્ન કરો, અને જે પણ થોડા ઘણા પૈસા વધે એ ગરીબોમાં વપરાય કે ન વપરાય, સાચું બોલજો બધા, એટલે આવા આવા સંદેશ આવનારા ટાઈમમાં આપણે આપતા રહીશું। બીજી ખાસ વાત આમાં, જેનો જન્મદિવસ આવે, લાલાભાઈ બોલો, હું અમેરિકા ગયો, અમેરિકામાં બધા કેક કાપે, કોકનો જન્મદિવસ હોય કેક કાપે, યસ, એ ધંધા કરવાની જરૂર શું છે? કઈ નહીં, એટલે મારું પોતાનું માનવું છે આજથી અમદાવાદના આંગણે આપણે બધાને કસમ લેવાની છે કે જેનો જન્મદિવસ આવનારા ટાઈમમાં આવે 10 ઝાડ વાવો, કેક કાપવા કરતા 10 ઝાડ વાવો, નતર આવનારા ટાઈમમાં આપણે બધા દુખી થઈ જાવું, આ દિલથી કહું છું, અને ખાસ યંગસ્ટર છોકરા મને ફોલો કરે છે, વિદ્યાર્થીઓ મને ફોલો કરે છે, જોવા મારી ગાડીમાં બેસી ગયો, પણ એનું મને દુઃખ નથી, તું તોડી નાખ,
પ્રેમ છે ગુજરાતીઓ પ્રત્યે. પણ તમામ ગુજરાતીઓને ખાસ વિનંતી કે જે વિદ્યાર્થીઓ હોય, જે સ્ટુડન્ટો હોય, તમારો જન્મદિવસ ઉજવો, કેક કાપો, એના કરતા બેટર છે ઝાડવા વાવો. ઝાડ વાવશો કે નહીં? 10 ઝાડ જે વાવશે લાલાભાઈ આપણે એની ઘરે જવું 100%. જે લોકો પોતપોતાની બર્થડેમાં 10 ઝાડ વાવશે અને અમને ઇન્સ્ટાગ્રામમાં ફોટો નાખશે, ટેગ કરશે, ટેગ, યસ, એની ઘરે અમે લોકો જાતે આવશું, ભલે ગમૈયા રહેતો હોય. એક વિઝિટ સાંભળો, એક વિઝિટ કરવાનો હું 2 લાખ રૂપિયા લઉં છું. પણ જે સમાજ માટે સારું કાર્ય કરશે, 10 ઝાડ વાવશે, એની ઘરે મફતમાં જાય હું. અને આ કોઈ ફાકા નથી મારતો, બહુ દિલથી કહું છું. હો વાલાઓ, તમારા પ્રત્યે પ્રેમ છે એટલે ગુજરાતની સંસ્કૃતિને આપણે જાળવવાની છે, ગુજરાત માટે કંઈક કરવાનું છે. રહી વાત જે વિદ્યાર્થી હોય, જે યંગસ્ટર હોય, પિક્ચર જોવાની ઈચ્છા જેને થાય, ક્યાં આવવાનું? ભાઈ એક વાત કહો, મારી અત્યારથી ગદરની ટિકિટ બુક થઈ ગઈ. ભાઈ હું વાત કરો તો ખજૂરભાઈની ટીમની ગદરની ટિકિટ બુક થઈ ગઈ છે એપલ મલ્ટીપ્લેક્સમાં. એટલે તમામ ગુજરાતીઓને વિનંતી કરું છું કે પિક્ચર જોવાનું મન થાય તો એપલ મલ્ટીપ્લેક્સમાં પહોંચ.